રેખાખંડનું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન દર્શાવતું એક TLM તૈયાર કર્યું છે. આપ જોઈ શકો છો અહીંયા સમાન લઘુકોણ બનાવ્યા છે અને એ જ કિરણ ઉપર સમાન અંતરે બિંદુ લીધેલા છે બંને જગ્યાએ. હવે જ્યારે આપણે માની લો કે 5:7 છે આ રેખાખંડ કોઈ પણ માપનો હોય અને એનું 5:7 ગુણોત્તરનું વિભાજન કરવું હોય તો આ જ રીતે આપણે રચના બનાવીએ છીએ અને એને સમાન ચાપ બનાવી અને 5:7 તો અહીંયા 5 છે તો એક રબર બેન્ડ વડે 5 થી 7 વચ્ચે 5 અને 7 વચ્ચે નજીક રાખીએ. ચાલો 5 અને 4 રાખીએ, રબર બેન્ડ તૂટી જશે. તો 5:4 રાખીએ છીએ તો અહીંયા એક બિંદુ ટપકાવી શકીએ છીએ અને એ બિંદુ એ આ ABનું શું થશે તો વિભાજન કરશે. અને આ જ રીતે આપણે જેમ વાત કરતા હતા 5:7 કરવું હશે તો અહીંયા આપણે 5:7 કરશું તો આ ભાગ છે એ 5 અને આ 7, એટલે કે જે તે ગુણોત્તર આવશે એ 5:7 આવશે. તો આવી રીતે ખૂબ સરળતાથી આ જે રચના છે એ બનાવી શકાય છે અને રેખાખંડનું વિભાજન પણ ખૂબ જ સરળતાથી આપણે આ TLMની મદદથી બાળકોને સમજાવી શકે છે અને બાળકો પણ સરળતાથી પરીક્ષાઓમાં આ જે રચના છે એ દોરી શકે છે. આશા રાખીશ મિત્રો કે ખૂબ સરળ સરસ મજાનું અને સરળ રીતે બનાવી શકાય એવું TLM આપણે સમજ પડી હશે.